જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં ગશરવદ એકાદશીના દિવસે લેવાતું સફળા એકાદશી વ્રતની વિધિ, વ્રતનું મહાત્મ્ય અને વ્રતની કથાવાર્તા સાંભળીએ. એકાદશી વ્રતનું શાસ્ત્રોમાં ઘણું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. તેમાં માક્ષર માસની વદ પક્ષની એકાદશીનું તો એક ખાસ મહત્ત્વ છે, તેની સફળા એકાદશી કહેવાય છે. માક્ષર માસની આ એકાદશીનું વ્રત રાખવાથી વ્રત કરનારની દરેક કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. આ વ્રત કરવાથી મનુષ્ય સંસારના તમામ સુખો ભોગવી અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. વ્રત કરનારે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠવું, સ્નાન કરી એકાદશી કરવાનો સંકલ્પ કરવો, ત્યાર પછી ભગવાન શ્રી નારાયણના, લક્ષ્મીજી સહિત ફળ ફૂલ, ગંગાજળ, ધૂપ દીપ અને નૈવેદ્ય વગેરેથી વિધિવત પૂજા કરવી, દિવસમાં એકવાર ફળાહાર કરવો અને રાત્રે મંદિરમાં ભગવાન શ્રી વિષ્ણુ સામે દીપદાન કરવું. આ એકાદશીના અધિષ્ઠાતા દેવ ભગવાન નારાયણ છે, તેથી આ દિવસે ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે છે. દેવતાઓમાં જેમ ભગવાન વિષ્ણુ શ્રેષ્ઠ છે, તેમ વ્રતોમાં એકાદશી વ્રત ઉત્તમ છે, શ્રેષ્ઠ અને પુણ્યકારી છે. શાસ્ત્રો અનુસાર 5000 વર્ષ સુધી તપ કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, તે જ ફળ આ સફળા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. તો આ હતું વ્રતનું મહાત્મ્ય અને વ્રતની પૂજાવિધિ. હવે સાંભળીએ સફળા એકાદશી વ્રતની કથાવાર્તા. બોલો ભગવાન શ્રી હરિની જય. સફળા એકાદશીનું મહાત્મ્ય બ્રહ્માંડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચે વર્ણવવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજા યુધિષ્ઠિરને કહે છે કે ઘણી દક્ષિણાવાળા યજ્ઞો કરવા કરતાં એકાદશી વ્રત કરવાથી હું વધુ પ્રસન્ન થાઉં છું, માટે અન્ય વ્રત કરતાં એકાદશી વ્રત કરવામાં કોઈએ અભાવ કરવો નહીં. આ સફળા નામની એકાદશીના અધિષ્ઠાતા દેવ નારાયણ છે, માટે આ એકાદશી કરનારે તેનું વિધિપૂર્વક પૂજન કરવું. સર્પમાં જેમ શેષનાગ, પક્ષીઓમાં જેમ ગરુડ, યજ્ઞોમાં જેમ અશ્વમેઘ, નદીઓમાં જેમ ગંગા, મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ અને દેવોમાં જેમ ઉત્તમ વિષ્ણુ ભગવાન છે, તેમ સઘળા વ્રતોમાં આ એકાદશી વ્રત ઉત્તમ છે. નાળિયેર, બીજોરા, લીંબુ, દાડમ, સોપારી, લવિંગ અને આંબા વગેરેમાંથી જે જે વસ્તુઓ જે જે સમયે જે જે સ્થાને પ્રાપ્ત થાય, તે વડે ભગવાન શ્રી નારાયણની ધૂપ દીપ સાથે પૂજા કરવી. એ દિવસે દીપ એટલે દીવાનું દાન અવશ્ય કરવું, રાત્રિનું જાગરણ અવશ્ય કરવું. આવું જાગરણ કરવાથી 5000 વર્ષની તપસ્યા કરવા જેટલું ફળ મળે છે. હજારો વર્ષો પહેલાંની વાત છે, ચંપાવતી નામની નગરીમાં મહિષ્મન નામે રાજા રાજ કરતો હતો. તેને 4 પુત્રો હતા. સૌથી મોટો પુત્ર લંપટ, દુરાચારી અને જુગારી હતો. તે પિતાના ધનનો નાશ કરવા લાગ્યો. દેવ, બ્રાહ્મણો વગેરે સજ્જનોની તે નિંદા કરતો હોવાથી તેના પિતાએ તેને રાજ્યમાંથી હદપાર કર્યો. રાજાના ભયથી તેના કોઈ સગા સ્નેહીઓએ તેને આશરો આપ્યો નહીં. આથી ક્રોધે ભરાયેલા એ લંપટે આનું વેર વાળવાનો નિશ્ચય કર્યો. તે શહેર છોડી વનમાં ગયો. તે દિવસે જંગલમાં છુપાઈને રહેતો અને રાત પડતા શહેરમાં આવી ચોરી, લૂંટફાટ અને ખૂન ખરાબી કરી ચાલ્યો જતો. આમ એ બદમાશે નગરવાસીઓને પાયમાલ કર્યા. કેટલીક વાર તો નગરવાસીઓના હાથમાં પકડાયો, પરંતુ રાજાના ભયથી લોકોએ એને જવા દીધો. મહાપાપી લંપટ પૂર્વજન્મના પાપથી રાજભ્રષ્ટ થઈ માંસ અને ફળ ખાઈ આ રીતે જંગલમાં જીવન વિતાવવા લાગ્યો. તે જંગલમાં એક ખંડિયેર જેવા આશ્રમમાં પડી રહેતો હતો, પણ તેમાં ભગવાન નારાયણને પ્રિય એવું એક જૂનું પીપળાનું વૃક્ષ હતું. ઘણા સમય બાદ જ્યારે માક્ષર માસ આવ્યો ત્યારે સખત ઠંડી પડવા લાગી. એક દિવસ માક્ષરવદ દશમ એટલે સફળા એકાદશીનો આગલો દિવસ હતો. એ રાત્રે ખૂબ જ ઠંડી પડી અને એ લંપટ પાસે ઓઢવાનું કંઈ સાધન ન હતું, તેથી એ ઠંડીથી થરથરતો પીપળાના વૃક્ષ નીચે આવીને બેઠો, પણ ઊંઘી શક્યો નહીં
અત્યંત તાઢથી એના અંગ અંગ થરથરવા લાગ્યા. એ આખી રાત તેણે કડકડતી ઠંડીમાં પીપળાના વૃક્ષ નીચે જાગરણ કર્યું. સવાર પડી છતાં એના થીજીને અકળી ગયેલા શરીરમાં ઉઠવાની શક્તિ આવી નહીં, એટલે એમને એમ ભૂખ્યો અને તરસ્યો બપોર સુધી જ ત્યાં પડી રહ્યો. જ્યારે ખરા બપોરની ગરમીથી એનામાં ઉઠવાની થોડી ઘણી પણ શક્તિ આવી, ત્યારે તે લથડતે પગે ઉઠી વનમાં ફરવા લાગ્યો. પ્રાણીને મારવાની શક્તિ તેનામાં ન હોવાથી વૃક્ષ ઉપરથી જમીન પર તૂટી પડેલા પીપળાના ફળો ઉપાડી ખાઈ અને ઝરણાનું નિર્મળ પાણી પી તે સમી સાંજે પીપળાના વૃક્ષ નીચે આવી અને બેઠો. તેનાથી ખવાય એટલા ફળ ખાધા અને બાકી રહેલા ફળો પીપળાના મૂળ પાસે મૂક્યા અને રાતના ઠંડીના વિચારોથી પહેલી જ વખત એક ઘોર પાપીએ ભગવાનને સંભાર્યા કે હે ભગવાન, રાત પડવા આવી, હવે મારું શું થશે? આજની બીજી રાત સખત ઠંડીમાં હું કેવી રીતે ગાળીશ? સફળા એકાદશીની એ બીજી રાત્રે પણ એ ઊંઘી શક્યો નહીં. ભગવાન શ્રી નારાયણે એ ધરાવેલા ફળોને પોતાનું નૈવેદ્ય માની લઈ એના અખંડ જાગરણથી પ્રસન્ન થઈ એના તમામ પાપ બાળી અને ભસ્મ કરી નાખ્યા. ભગવાનની કૃપાથી એની પાપ વાસના દૂર થઈ ગઈ. એકાદશીની એ રાત વીતી ગઈ અને બારસના દિવસની પરોઢ થઈ. ત્યાં એક સામગ્રી સજ્જ તેજસ્વી ઘોડો લંપટની પાસે આવી અને ઊભો રહ્યો. એ જ વખતે આકાશવાણી થઈ કે હે રાજકુમાર, જાણે અજાણીએ પણ તે સફળા એકાદશીનું વ્રત કાલે કર્યું છે અને તેથી પ્રસન્ન થઈ શ્રી વિષ્ણુ ભગવાનની કૃપાના પ્રભાવે તને તારો રાજહક પાછો મળે છે, માટે દેવી ઘોડા પર બેસી તું પાછો નગરમાં જા. લંપટે આકાશવાણી સાંભળી, આંખો મીચી નમસ્કાર કરી દિવ્ય અશ્વ ઉપર સવારી કરી ત્યાં એના રૂપ અને પોશાક ફરી ગયા. એ નગરમાં પાછો ફર્યો. ભગવાન શ્રી વિષ્ણુ કૃપાના પ્રભાવે પિતાએ એને આદરમાન આપી રાજસિંહાસન સોંપ્યું. ઘણા વર્ષ સુધી રાજસુખ ભોગવી નિરંતર એકાદશી વ્રત કરવાના ફળથી તેને સંતતિ અને કીર્તિ બંનેનો લાભ થયો. મૃત્યુ બાદ એ ભક્તિપરાયણ આત્મા વૈકુંઠ ધામમાં લીન થયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે માક્ષર કૃષ્ણ પક્ષે સફળા એકાદશી વ્રતકથા સમાપ્ત. બોલો ભગવાન શ્રી હરિની જય.